કેમ જો વિદ્યાર્થી મિત્રો કેપીસીએલ ફિઝિક્સ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું ડીપીપી નંબર 16 ચેપ્ટર નંબર 1 જેડબલ્યુએન નીટ પોર્શન. બરાબર, ચલો તો હવે 76 નંબરનો ક્વેશ્ચન શું છે જોઈ લો ફટાફટ. કે એક વિદ્યુત ક્ષેત્રની અંદર કે નીચે વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં એક લટકતો મોબ રાખેલો નોબ રાખેલો છે, એટલે કે એક પદાર્થ રાખેલો છે, એ લોલક છે અહીંયા, કે જેની લંબાઈ L છે, વિદ્યુતભાર Q છે અને એનું દળ M છે, વિદ્યુતભાર પ્લસ Q છે. બરાબર, તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે? mg બાય ક્યુ બરાબર છે. કે જે વિદ્યુત ક્ષેત્ર છે mg બાય ક્યુ બરાબર છે. તો લોલકનો આવર્તકાળ શોધો. હવે આપણને ખ્યાલ છે લોલકના આવર્તકાળ, કે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર t બરાબર 2π વર્ગમૂળમાં l બાય g. બરાબર, કે t બરાબર 2π વર્ગમૂળમાં l બાય g. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર દાખલ કરવા છતાં 2π અને l ની કિંમત બદલાતી નથી, પણ બદલાય છે કોની કિંમત? g ની કિંમત. હવે આ g કયો છે? તો mg વાળો g મને નહીં હોય. આ g શું છે? g અસરકારક g, યાદ હોય તો. આને કહેવાય અસરકારક ગુરુત્વ પ્રવેગ. અસરકારક ગુરુત્વ પ્રવેગ બોલવામાં આવે છે. તો અહીંયા આપણે માર મેળવવું છે, તો અહીંયા કેટલા કેટલા બળો લાગે છે જોઈ લઈએ પહેલા. કે અહીંયા એક તો નીચે ગુરુત્વાકર્ષી બળ mg લાગશે. બરાબર, એક કયું બળ લાગે છે? કે ગુરુત્વાકર્ષણ બળ mg લાગે છે. બીજું, આ જે લોલકનું પદાર્થ છે, જે લોલકની નીચે લટકેલો જે પદાર્થ છે, તો એ પદાર્થનું દળ m છે અને વિદ્યુતભાર પ્લસ q છે. તો પ્લસ q વિદ્યુતભારિત પદાર્થ ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગશે. સીધી સીધી વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર એ q ચાર્જ ઉપર બળ લગાડે છે. તો પ્લસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, યાદ કરો કે પ્લસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રના લીધે પણ બળ નીચે લાગશે. એનો મતલબ એમ કે QE પણ નીચે લાગે છે, QE બળ પણ નીચે જ લાગે છે, એટલે બંને બળ નીચે લાગે છે. તો અહીંયા આપણે કુલ બળ જો વિચારીએ કે એનું કુલ બળ, ટોટલ બળ F બરાબર mg પ્લસ Q ઇન્ટુ E. પણ આપણા માટે E શું છે? તો આપણા માટે E છે mg બાય L, mg પ્લસ mg બાય Q. આ E ની કિંમત અને આ Q તો ખરી જ, એટલે Q Q કેન્સલ. જવાબ આવ્યો આપણો 2mg. જવાબ આવ્યો આપણો 2mg, જ્યાં F બરાબર શું? તો F બરાબર ma છે, તો mm કેન્સલ, માટે પ્રવેગ બરાબર શું છે? 2g. તો અસરકારક પ્રવેગ બરાબર શું છે? 2g. તો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે, તો આનું સૂત્ર શું થશે? કે 2π વર્ગમૂળની અંદર l બાય 2g, એનું સૂત્ર આવશે કે એ બરાબર અસરકારક પ્રવેગ બરાબર 2g. તો 2π વર્ગમૂળની અંદર l બાય 2g, કે અહીંયા આનો આન્સર છે આટલો આવર્તકાળ. ચલો હવે એવો ને એવો બીજો પ્રશ્ન છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર નીચે નહીં, વિદ્યુત ક્ષેત્ર એને લંબ દાખલ કરેલ છે. વિદ્યુત ક્ષેત્ર એને લંબ દાખલ કરે છે, તો અહીંયા બે બળો પાછા લાગવાના લાગવાના. કે નીચે કયું બળ લાગશે? તો mg, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ બાજુ બળ લાગશે QE, જ્યાં E ની કિંમત આપણે મૂકી દઈએ તો E ની કિંમત થશે mg બાય Q. Q Q કેન્સલ, એટલે અહીંયા પણ mg લાગશે. ચલો બંને બળ સમાન છે, બંને બળ સમાન છે, એક્ઝેક્ટ 90 ઉંચના ખૂણે લાગે છે. તો બંનેનું અસરકારક બળ કઈ બાજુ લાગશે? કે બંનેનું અસરકારક બળ જે છે એ એક્ઝેક્ટ 45 ના કોણે લાગશે, એક્ઝેક્ટ 45 ના ખૂણે લાગે છે. જો બે બળો સરખા હોય તો બંનેનું અસરકારક બળ જે છે કોઈક ખૂણે પડતો હોય. માન લો કે એક બળ આ બાજુ છે, એક બળ આ બાજુ છે, બંને બળ વચ્ચે થીટા ખૂણો છે, બંને બળ સમાન છે, થીટા ખૂણે લાગે છે, તો બંનેનું અસરકારક બળ જે છે, એટલે કે અસરકારક જે લાગશે એક્ઝેટ બંનેની વચ્ચે થીટા બાય 2 અંતરે. બરાબર, કે 30નું હશે તો 15 અંશના ખૂણે લાગશે, 60નું હશે તો 30ના ખૂણે, 5નું હશે તો 80ના ખૂણે. બરાબર, કંઈક આ રીતના લાગે છે. અને આ બંનેના મારે કુલ બળ શોધવું છે, તો એફ ટોટલ શોધવું છે. તો એફ ટોટલ કેટલું થશે? તો એફ ટોટલ બરાબર વર્ગમૂળમાં
एफ स्क्वायर प्लस एफ स्क्वायर प्लस टू एफ स्क्वायर कॉस थीटा, एफ स्क्वायर प्लस एफ स्क्वायर प्लस टू एफ स्क्वायर कॉस थीटा सीधी वस्तु है और कॉस 90 की किंमत जो आप जीरो दी है जवाब आवशे आपणो रूट टू इंटू एफ एफ नी जगह एम जी હવે આની જગ્યાએ આપણે એમ એમ મૂકી દઈએ અસરકારક પ્રવેગ માટે એ કેન્સલ એમ એમ કેન્સલ માટે અસરકારક પ્રવેગ આવ્યો રૂટ ટુ જી માટે અહીંયા સૂત્ર શું દઈ હશે કે ટુ પાઈ વર્ગમૂળની અંદર એલ બાય રૂટ ટુ ઇન્ટુ જી બરાબર કે આ એનો આન્સર આવે છે જુઓ બહુ મસ્ત ક્વેશ્ચન છે બહુ મસ્ત સારો એવો ક્વેશ્ચન છે આર્યો જુઓ શું કીધું છે કે એમ દળોનો એક કણ છે જેની ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે હવે જો એને એ જેટલા માન લો કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર છે એ જેટલું અને જ્યારે એને અહીંયા મૂકવામાં આવે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે સિમ્પલ વસ્તુ કે ત્યારે એનો પ્રારંભિક વેગ હશે v0 બરાબર 0 મી બરાબર ક્યારે કે ત્યારે t બરાબર 0 સમય હતો ત્યારે કે જ્યારે t બરાબર 0 સમય છે ત્યારે તેનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે અને એનું દળ છે m અને વિદ્યુત ભાર છે પ્લસ q તો હવે ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણવામાં આવે તો તે એ ગતિ કરે છે તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણવાની છે બરાબર તો તે સમયે એની ગતિ ઊર્જા શું હવે ગતિ ઊર્જાનું સૂત્ર છે k બરાબર 1/2 m v સ્ક્વેર ચલો આપણને રકમમાં m આપેલો છે પણ v આપેલો છે નહીં તો આપણે જે v જે છે એ કયા કયા પદમાં મેળવવું પડશે m q e અથવા તો t ના પદની અંદર મેળવવું પડશે તો અહીંયા આપણે 11મા ધોરણનું અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવા પડશે કેમ કારણ કે શું થશે ભાઈ કે e ના લીધે q ઉપર f બરાબર qe જેટલું વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એને બળ લાગે છે અને એ જે બળ છે એના કારણે કંઈક પ્રવેગ ઉત્પન્ન થશે તો f બરાબર ma બરાબર qe કે એફ ની જગ્યાએ એમ એ તો આપણે પ્રવેગ જ દઈએ તો પ્રવેગ એ બરાબર QE બાય એમ કે આટલો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે આટલો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો આપણે પ્રવેગ ખબર છે રકમમાં t આપેલો છે પ્રારંભિક વેગ v0 છે તો આપણે અંતિમ વેગ v શોધવાનો છે જેની કિંમત આપણે અહીંયા મૂકશું બરાબર તો શું સૂત્ર થશે આ ચાર ઉપરથી તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax ના આ નહીં લેવાય કેમ કારણ કે x ઇઝ નોટ ગિવન તો આપણે સૂત્ર મૂકશું આર યુ ડાયરેક્ટ કે v બરાબર v0 પ્લસ at v બરાબર v0 પ્લસ at જ્યાં v0 ની કિંમત 0 છે જ્યાં v0 ની કિંમત 0 છે બરાબર તો at ની કિંમત કેટલી છે qe બાય m qe બાય m અને tm નો m ચલો v ની કિંમત મળી ગઈ આ v ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો 1/2 m નો m m m નો m પણ આનો સ્ક્વેર કરી મૂકવાનો છે તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય m સ્ક્વેર એક m m કેન્સલ માટે જવાબ આવશે q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2m આ આપણી ગતિ ઊર્જા થઈ કયા સમયે તો t સમયે હવે જે સમય આપ્યો હોય તમે એ સમય લખી શકો પછી આની અંદર કિંમત મૂકીને પણ તમે દાખલો ગણી શકો કિંમત મૂકીને પણ આપેલો હોય કે ધારો કે એક કિલોગ્રામનો પદાર્થ છે બરાબર ચલો એક કિલોગ્રામ નહીં એક ગ્રામનો પદાર્થ છે એની ઉપર વિદ્યુત ભાર છે 10 કુલંબ વિદ્યુત ક્ષેત્ર છે 2 ગુણ્યા 10 ની પ્લસ 4 ઘાત ન્યૂટન પર કુલંબ અને એક્ઝેક્ટ 10મી સેકન્ડે તમે મને ગણી આપો એક્ઝેક્ટ 10મી સેકન્ડે તમે મને ગણીને આપો કે આનો ગતિ ઊર્જા કેટલી હશે તો આની અંદર કિંમત મૂકી દો સિમ્પલ વસ્તુ કે આની અંદર કિંમત મૂકી દો આ દાખલો તમારે જાતે ગણવાનો છે બરાબર જુઓ બહુ મસ્ત ક્વેશ્ચન છે જે ડબલી માટેના વિદ્યાર્થીઓ માટે ખાસ નીટ વિદ્યાર્થીઓ માટે તો છે જ પણ જે ડબલીના વિદ્યાર્થીઓ માટે ખાસ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે એમ કહો તો ચાલે જુઓ કે એક ઇલેક્ટ્રોન છે
જેનું દળ એમ જેન વિદ્યુતભાર ઈ જે 1.16 × 10⁻¹⁹ કુલમ્બ. તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પ્લેટ જે ધન અને ઋણ જેની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશા વધનથી ઋણ બાજુ એનાથી લંબ દિશામાં એને શું કરવામાં આવે છે ભાઈ V0 વેગથી ગતિ કરાવવામાં આવે છે કે V0 વેગથી ગતિ કરાવવામાં આવે છે તો એના કારણે શું થશે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ વિદ્યુતભાર આ દિશામાં ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે તો ધન પ્લેટ શું કરશે એને આકર્ષશે ધન પ્લેટ એને આકર્ષશે જેના કારણે આમ ગતિ નહીં કરે જેના કારણે એ પ્લેટથી એ આમ ગતિ કરતી કરતા ઉપર જશે ઉપર જશે ઉપર જશે ઉપર જશે કેમ કારણ કે એને ઉપરની બાજુ બળ લાગે છે એને ઉપરની બાજુ બળ લાગે સીધી સીધી વસ્તુ છે કે આને એક ઉપરની બાજુ બળ લાગે છે જે બળનું નામ છે Q × E અથવા તો E × E કહી શકો તમે બરાબર કે એને ઉપરની બાજુ એટલે કે વાય દિશામાં એક ફોર્સ લાગે છે E × E જેટલું તો એનો મતલબ કે એનો જે પ્રવેગ થયો વાય દિશામાંનો એટલે કે E × E/M જેટલો પ્રવેગ થયો કે એનો જે વાય દિશામાં પ્રવેગ છે એ E × E × M થશે પણ શું એક્સ દિશામાં એનો પ્રારંભિક વેગ ક્યાં છે આપણે નાખ્યો ક્યાં છે ને કે પ્રારંભિક વેગ એનો એક્સ દિશામાં જ છે વાય દિશામાં એનો પ્રારંભિક વેગ છે નહીં તો એનો જે પ્રારંભિક વેગ વાય દિશામાંનો છે એ ટોટલ 0 છે બરાબર કે વાય દિશામાંનો પ્રારંભિક વેગ ટોટલ 0 છે તો કીધું છું કે ગતિ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન કેટલા કોણે વિચલન થાય અને એ કેટલા ખૂણે કે આમ જવાની જગ્યાએ એ કેટલા કોણે આમ જાય છે કે અહીંયાથી કેટલા ઊંચો ખૂણો બનાવે છે એ આપણે જોવાનું છે ચલો તો અહીંયા હું એક મસ્ત આકૃતિ બનાવું કે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંયા એક જવાનો છે તો આ એનો આટલેથી આટલો વાય એનો અને આટલેથી આટલો એક્સ તો આપણે અહીંયા ખૂણો શોધવો છે તો ખૂણા માટે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે કે tan θ બરાબર y/x તો આપણે y અને x શોધવાનું છે સિમ્પલ વસ્તુ આપણે y અને x શોધવાનું છે તો y અને x શોધી દઈએ આપણે ચલો હું મને કહો કે આ કેવા પરિમાણમાં ગતિ છે તો આ દ્વિપરિમાણમાં ગતિ છે યાદ કરો પ્રક્ષિપ્ત ગતિ પણ દ્વિપરિમાણમાં હતી તો એનો મતલબ એમ કે આ જેટલા સમયમાં વાય અક્ષ જેટલો ઊંચો જશે એટલે વાય જેટલો ઊંચો જશે એટલા જ સમયમાં એક્સ જેટલું અંતર કાપશે કે જેટલા સમયમાં વાય જેટલું અંતર કાપે છે એટલા જ સમયમાં એક્સ જેટલું અંતર કાપશે એટલા માટે ty બરાબર શું થઈએ t થઈ જશે અને y આપણે કે આપણે કેટલું અંતર શોધવાનું છે કે એનું ry બરાબર y જેટલું અંતર શોધવાનું છે એ જ રીતના x ની વાત કરીએ કે x દિશામાં કોઈ જ પ્રવેગ લાગતો નથી x દિશામાં માત્ર એનો અચળ વેગ છે માટે x દિશામાંનો જે પ્રવેગ છે એ 0 છે પણ હા એનો અચળ પ્રવેગ પ્રારંભિક છે v0 અને કેટલો સમય લેશે x જેટલું અંતર કાપવા જેટલો હોય જેટલું અંતર કાપવા સમય લેશે એટલે કે tx બરાબર પણ t અને કેટલું અંતર કાપવાનું છે તો rx બરાબર x જેટલું અંતર કાપવાનું છે આપણે શોધવાનું શું x અને y તો x અને y નું સૂત્ર બને પહેલા y નું સૂત્ર બનાવ્યું ચલો તો y બરાબર v0yt + 1/2 ay t² બંનેમાં t સેમ છે એટલે t સ્ક્વેર અને આ ry ચલો y લખી દો હેડો તમારી ચલો તો ry ની જગ્યાએ શું કેટલું અંતર કાપે છે તો y v0y 0 છે 0 ગુણ્યા ty 0 ચલો એ જવા દો તો 1/2 ay ay ની કિંમત શું છે e/m અને ty ની જગ્યાએ t² તો y ની કિંમત મળી એ જ રીતે x ની કિંમત ગોતી આપણે કે rx બરાબર v0x tx + 1/2 ax tx² ચલો કિંમત મૂકી આપણે કે ax બરાબર શું સોરી rx બરાબર શું તો x v0x ની જગ્યાએ v0 અને t ની જગ્યાએ t અને ax કેવો છે 0 છે એટલે પાછળનું પદ 0 ચલો તો આપણે y મળી ગયો x મળી ગયો ચલો tan થીટા શોધવો છે સિમ્પલ વસ્તુ tan થીટા મારે શોધવો છે કઈ રીતના શોધાવશો tan થીટા શોધવો છે કઈ રીતના શોધાવશો તમે મને તો tan થીટા શોધાવો ફટાફટ કે tan થીટા અહીંયા કંઈ આપેલું છે t નથી આપેલું જુઓ અહીંયા t આપેલું છે નહીં તો t નથી આપેલું તો આપણે
જવાબની અંદર ટીના પદમાં જવાબ નહીં લાવી શકીએ. અહીંયા કઈ કઈ વસ્તુ આપણે જોઈ લે કે ઈ આપેલો છે, વાય આપેલો છે, એક્સ આપેલો છે, વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે, બરાબર, વી જીરો આપેલો છે, બરાબર. તો આટલી જ વસ્તુ આપણે, તો આપણે એટલા જ પદમાં સૂત્ર મેળવવાનું છે કે ઈ આપેલો છે, ઈ આપેલો છે, એમ આપેલો છે, એક્સ આપેલો છે, વી જીરો આપેલો છે, ટી આપેલો નથી. તો આના ઉપરથી ટીનું સૂત્ર બનાવવું પડશે મારે, ટીનું સૂત્ર બનાવવું કે વી જીરો બાય, સોરી, એક્સ બાય વી જીરો. તો એ સૂત્ર હું આની અંદર મૂકી દઉં કે એ સૂત્ર હું આની અંદર મૂકી દઉં તો વાયનું સૂત્ર થશે કે વાય બરાબર વન હાફ ઈ બાય એમ ઇન્ટુ સ્ક્વેર છે, તો સ્ક્વેર કરીએ આપણે એક્સ સ્ક્વેર બાય વી જીરોનો સ્ક્વેર. પણ આપણે શું શોધવાનું છે, વાય બાય એક્સ. તો એક એક્સ તોડીને અહીંયાથી અહીંયા લઈ દો ભાગાકારમાં, તો માટે આપણું સૂત્ર થશે કે વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ સ્ક્વેર, ઈ એક્સ સ્ક્વેર બાય ટુ એમ વી ઝીરો સ્ક્વેર, ટુ એમ વી ઝીરોનો સ્ક્વેર. કે આ આપણો ટેન થીટા, તો આપણે થીટા ગણવો છે. ચલો આ કોના બરાબર છે ભાઈ, કે ટેન થીટાના બરાબર. આપણે કોનો શોધવાનું, કે થીટા બરાબર ટેન ઇન્વર્સ. આ તો આવડે છે ભાઈ સાહેબ, કે ઈ એક્સ સ્ક્વેર બાય ટુ એમ વી ઝીરો સ્ક્વેર. લ્યો મળી ગયો જવાબ તમારો, કે આટલા ખૂણે એ વિચલન પામે છે. ક્લિયર? જુઓ લાસ્ટ ક્વેશ્ચન, બહુ મસ્ત ક્વેશ્ચન, બરાબર. જુઓ પહેલાં જે ડીપીપીઆઈ એમાંથી ધીમે ધીમે સૌથી પહેલાં એકદમ ઇઝી, એના કરતાં ભારે 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 એક્ઝામ્પલ તમારા આવતા જાય છે, બરાબર. ધીમે ધીમે એક્ઝામ્પલ થોડા થોડા ભારે થતા જાય છે, બરાબર. હજુ પણ આવશે, ચિંતા ના કરો, હજુ પણ છે આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. જુઓ શું કીધું, કે હમણાં હતું સેમ ટુ સેમ એ જ પોઝિશન છે, પણ અહીંયા વિદ્યુત બળ પ્લસ ક્યુ છે, દળ એમ છે, અને પ્લેટ વચ્ચેનું અંતર, આખું અંતર ડી છે, જેમાંથી એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટથી અને વી જીરો વેગથી આ બાજુ ફેંક્યો છે, બરાબર. કે એટલે મૂળ પ્રારંભિક વેગ એનો વી જીરો છે, આ બાજુ ફેંક્યો છે. પણ અહીંયા એ માગ્યું છે કે એને કેટલા વેગથી ફેંકવામાં આવે, તો આ જે પ્લેટ છે એને બીજી કિનારીએ, બીજા છેડે જ અથડાય, બીજા છેડે જ અથડાય, બરાબર. સિમ્પલ વસ્તુ છે. હવે આને બળ ક્યાં લાગે છે, બળ ક્યાં લાગે છે, પ્લસ વિદ્યુત ભાર છે, બળ નીચે લાગશે. પ્લસ વિદ્યુત ભાર છે તો એને માઇનસ પ્લેટ શું કરશે, એને નીચેની બાજુ બળ લગાડશે ક્યુઈ જેટલું. એટલે મૂળ અહીંયા જે બળ છે તો વાય દિશામાં જ છે, તો અહીંયા પ્રવેગ પણ વાય દિશામાં આવશે, ક્યુઈ બાય એમ. પ્રવેગ વાય દિશામાં જ મળશે, ક્યુઈ બાય એમ. તો એક્સ દિશામાંનો પ્રવેગ કેટલો, તો એક્સ દિશામાંનો પ્રવેગ છે ઝીરો. પણ હા, એક્સ દિશામાં એનો વેગ છે પ્રારંભિક વી ઝીરો, જે આપણે શોધવાનો છે. અને વાય દિશામાં તો એનો કોઈ પ્રારંભિક વેગ જ નથી, જે શોધવાનું આવતું જ નથી, વેગ છે જ નહીં, વેગ ઝીરો છે, બરાબર. હવે અહીંયાથી અહીંયા કેટલું અંતર કાપવાનું, એક્સ અક્ષમાં કેટલું અંતર કાપવાનું છે ત્યારે આ પ્લેટને અથડાય, તો એને એક્સ દિશામાં એક્સ જેટલું અંતર કાપવાનું છે, જ્યારે વાય દિશામાં કેટલું અંતર કાપવાનું જોઈ લો, આટલેથી આટલું, ડી બાય ટુ જેટલું અંતર કાપવાનું છે, કે વાય દિશામાં એને ડી બાય ટુ જેટલું અંતર કાપવાનું છે. બંને માટે સમય તો સેમ જ હશે, કે ભાઈ ટી વાય બરાબર ટી અને ટી એક્સ બરાબર પણ ટી, બરાબર. આ કન્ડિશન યાદ રાખો, જે જે મેન કન્ડિશનો છે, બરાબર. ચલો તમે ઓછા વેગથી ફેંકશો, ચલો નીચે બળ લાગે ધ્યાન રાખજો, નીચે બળ લાગે. હું આને ઓછા વેગથી આમ ફેંકું, બરાબર, અને મારે આટલે સુધી પહોંચાડવાનો છે. ઓછા વેગથી ફેંકો ત્યાં નીચે પડી જશે, થોડાક વધારે વેગથી ફેંકો અહીંયાથી આમ નીચે પડશે, હજુ વધારે વેગથી ફેંકો તો આટલેથી નીચે પડશે. તો એને મારે મેક્સિમમ એટલો વેગ કરવાનો જે આટલેથી આખું આમ નીચે પડે, કે આ પ્લેટને અડે મેક્સિમમ, બરાબર. ઓછા વેગથી ફેંકીશ તો આમ કંઈ ટીડિંગ દઈ નીચે, આમ કંઈ ટીડિંગ દઈ નીચે, બરાબર. તો એને મેક્સિમમ કેટલા વેગથી ફેંકવો એ વેગ જ આપણે શોધવાનો છે. જો શોધ નાખીએ આપણે વી ઝીરો શોધવાનો છે, તો પહેલાં આપણે અહીંયા સૂત્ર લગાડીએ. આ ચાર ઉપરથી સૂત્ર શું છે, ચાર ઉપરથી સૂત્ર સાહેબ આ રીત છે, હમણાં લગાવ્યું તું એ. ચલો ડાયરેક્ટ જ લખું, વાય બરાબર વી ઝીરો વાય ટી પ્લસ વન હાફ એ વાય ટી સ્ક્વેર. સિમ્પલ વસ્તુ કે વાય બરાબર વી ઝીરો વાય ટી પ્લસ વન હાફ
ए वाई टी स्क्वेर आ सूत्र है कि जे वाई एट के आर वाई की जगह डी बाय टू अंतर वी जीरो वाई टी शून्य क्या आ जीरो है जवाब आत्र आर ए वाई की जगह क्यू ई टी स्क्वेर बाय टू एम लखी दू टू टू कैंसल એટલે આપણે ટી સ્ક્વેર બરાબર જવાબ શું આવ્યો તો ટી સ્ક્વેર બરાબર જવાબ આવ્યો ડીએમ બાય ક્યુઈ ડીએમ બાય ક્યુઈ તો ટી બરાબર જવાબ શું આવશે કે વર્ગમૂળમાં ડીએમ બાય ક્યુઈ હવે આપણે એક્સનું સૂત્ર લગાડીએ કે એક્સ બરાબર વી જીરો એક્સ ટી પ્લસ વન હાફ એ એક્સ ટી સ્ક્વેર બરાબર વી જીરો એક્સ ટી પ્લસ વન આપે જેમાં આ પદ ઝીરો થઈ જશે કેમ કારણ કે એ એક્સ ઝીરો છે એટલે જવાબ આ જ આવશે કે એક્સ બરાબર વી જીરો ટી જે આપણે શોધવાનો છે તો વી જીરો સૂત્ર કરતા બનાવવું તો એક્સ બાય ટી આન્સર આવશે એક્સ બાય ટી આન્સર આવે છે તો આને હું આની જગ્યાએ મૂકી દઉં તો જે અંશ છે છેદમાં જતો રહેશે છેદ એ ઉપર જતો રહેશે તો આપણો આન્સર આવશે કંઈક આવો કે એક્સ વર્ગમૂળમાં ક્યુઈ ગયા ઉપર ક્યુઈ ગયા ઉપર ને ડીએમ આયા નીચે અથવા એમએલ પણ કહી શકો તમે એક્સની અંદર જવા દો તો એક્સ સ્ક્વેર થઈ જશે તો આપણો પ્રારંભિક વેગ છે કે આટલા પ્રારંભિક વેગથી આપણે ગતિ કરવી પડે ઠીક છે તો હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ ડીપીપીમાં મળશું હજુ કેટલી ડીપીપી બાકી છે હજુ ચાર ડીપીપી બાકી છે હજુ ચાર ડીપીપી બાકી છે આ સોળમા નંબરની હતી ને વીસ ડીપીપી આપણે પૂલ થશે બરાબર તો નેક્સ્ટ ટાઈમ મળીએ